राजकोट जिल्लामां गत रोज पड़ेला कमोसमी वरसादना पगले खेडूतो मुश्केलीमां मुकाया छे। जिल्लाना जेतपुर धोराजी उपलेडा जामकंडोरना तालुकामां धोधमार वरसाद पड्यो हतो, जेना हिसाबे आ तालुकाना गामडाओना खेडूतोने खेतीना पाकोने खूब ज मोटी मात्रामां नुकसान थयुं छे। खेडूतोए हजी मगफळी काढी ने बनावी हती, जे जोता खेडूतोना तैयार मगफळीने तैयार पाक उपर वरसता वरसादे तैयार मगफळीना पाक बगाड़ी नाख्या छे। साथे ज्यारे कपासनी वात करीए तो कपासनो पाक पण तैयार हतो ने तेनी वीणीनो समय आवी गयो हतो, जेनी उपर धोधमार वरसाद पड़ता वीणी माटेनो तैयार कपासनो पाक पण पलळीने खाक थई गयो छे। आ रीतेनी हालत तमाम पाको उपर छे, जे जोता गतरात्रिना रोज पड़शे वरसादना पगले खेडूतोनी हालत पड्या उपर पाटा समान थई हती। हजी तो अतिवृष्टिने लईने सरकारे जे मददनी जाहेरात करी ते खेडूतोने मळी नथी, अने गत वर्षनो पाक वीमो पण सरकारे चूक्यो नथी, त्यारे आ वर्षे तૈયાર પાક ઉપર વરસાદ પડતા ખેડૂતોની હાલત પાયમાલ જેવી થઈ ગઈ છે। અમારે જે કાલે ગઈકાલે વરસાદ પડ્યો કમોસમીના હિસાબે, કે જે અમારે મગફળી છે કપાસ છે એને બહુ નુકસાન થયું છે, તે પછી મગફળીનું અમારે જે એક તો મગફળી પૂરી થઈ ગઈ છે, તે પછી અમારે જેની અંદર પાલો હોય કે જે ઘાસચારો જેને કહેવામાં આવે છે એ ઘાસચારો રહ્યો નથી। અમે અરે અરે પશુપાલનનો ધંધો કરતા હોય છે ખેડૂતો, એનું અત્યારે હવે અમારે શું કરવું, પોઝિશન શું કરવી એ ગવર્મેન્ટ પણ ધ્યાન નથી આપતી, અને કુદરતી આ છે એની અંદર શું કરવું એ કાંઈ ખબર અમને નથી પડતી। અરવિંદભાઈ, ગઈકાલે બપોરે એક કમોસમી વરસાદ થયો, ફૂલ પવન હતો, વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, એનાથી ભયંકર નુકસાન થયું હતું, અને પાથરા પણ પલળી ગયા હતા, પડતા પણ પાટું ફરીથી પાછું, અમે રાતના સમયે પણ ફરીથી પાછું માવઠાઓ ભયંકર રીતે માવઠું આવ્યું, અને જેનાથી પણ પાછો પાક પલળ્યો, ખેતરો અત્યારે આપણે જોઈ શકો છો કે પાથરા બધા પલળી ગયા છે, કપાસના જે છાપા જે હોય એ ખરી ગયા છે, અને જે જીંડવા હોય એ હવે બગડવા માંડ્યા છે। એટલે એકંદરે ચાલુ વર્ષે અતિવૃષ્ટિથી ભયંકર નુકસાન હતું જ, જે થોડા ઘણા અંશે પાક થવાની તૈયારી દેખાઈ રહી હતી એના પર પણ ફરીથી અત્યારે પાણીઢોળ થઈ ગયું છે। એટલે સરકારના આંકડા જે લેવા માટેનો અત્યારે સરકારી ક્લસ્ટર એટલે કે તાલુકા કચેરીએ એટલે કે મામલતદાર કચેરીએ માપવાના યંત્ર હોય છે, પણ ગામડાની અંદર હોતા નથી, પરંતુ અમે ગામડાની અંદર કોઠાખૂચથી અમે અમારા ખેતરે જે દવા છાંટવાના જે માપિયા હોય છે એ માપિયાઓ અમે કુંડીઓ ઉપર ને એવી રીતે ખુલ્લી જગ્યામાં રાખીએ છીએ, જેનાથી અમને અંદાજ આવી જાય કે કેટલો વરસાદ થયો, એટલે અત્યારે અમારે 60 મિલીમીટરથી વધુ વરસાદ અત્યારે અમારા મેજોરિટી ખેડૂતોના અમે રિવ્યૂ લેતા જાણવા મળ્યું છે। ઉપરાંત એક બીજું પણ એક સામાન્ય અમારી એક સમજણ હોય છે કે ખેતરની અંદર જ્યારે ખુલ્લો ખેતર હોય રાપ મારેલું ખેતર હોય એને ખોતરતા ચાર આંગળ જમીન પલળે એટલે 2 ઇંચથી વધુ વરસાદ હોય ફાઇનલ છે, તો અત્યારે આપણે જે આ જમીન આ જે રાપ આકેલી છે આ ખેતરની અંદર ખોદતા 6 થી 8 ઇંચ જમીન પલળેલી છે, તો આ 2 ઇંચની 2.5 ઇંચથી વધુ વરસાદ છે ફાઇનલ છે, સરકાર એનો આંકડો છુપાવે છે, કારણ કે આંકડા છુપાવતી સરકાર અને આંકડાની માયાજાળવાળી સરકાર છે, એટલે કે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી પણ ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે આ આંકડાની અંદર છેડછાડો કરશે એવું ચોક્કસ છે। જો ખરેખરથી સાચું જોવું હોય તો ખેડૂતોના ખેતર સુધી આવીએ અને જોઈ શકાય છે।